આજે ઘરથી દૂર કુદરતના ખોળે સવાર પડી છે. આ પાછળ જે જુઓ છો તે એક ટેકરો છે, ઘાસના મેદાનો છે. આજે રાત્રે અહીં જ અમે રાતવાસો કરેલો, રાત્રોકળા હતા. આખું ગ્રાસલેન્ડ છે, ઘાસના પ્રદેશોને ત્યાં જ રોકાણા હતા. અને અત્યારમાં પક્ષીઓના અવાજ આપ જોઈ શકો છો, તે પક્ષીઓના અવાજ સંભળાઈ રહ્યા છે. અત્યારે વાગ્યા છે સવારના 7 અને અહીંયા કંઈક મજા જ કંઈ અલગ છે. ગ્રાસલેન્ડ ચારે કોર છે, કાલના વિડીયોમાં તમે જોઈ જોશે, પણ અત્યારનું દ્રશ્ય ચાલો તમને બતાવું. તો ચાલો મિત્રો, વાગ્યા છે સવારના 8 અને હવે અહીંથી આપણે વિદાય લઈએ. અને અત્યારે હવે જઈ રહ્યા છે ગુમલી તરફ. ગુમલીનું મંદિર છે અને બરડા ડુંગરમાં આજે ફરવા જઈ રહ્યા છીએ. તો ત્યાંની મુલાકાત લઈએ, ગુમલી જાશું, કિલેશ્વર મંદિરે જાશું અને બરડા ડુંગરના અલગ અલગ બીજા વિસ્તારોમાં ફરશું. તો ચાલો આ બધા જ વિસ્તારની આપણે હવે મુલાકાત લઈએ. મિત્રો, અત્યારે આવી પહોંચ્યા છે કુંભલીના મંદિરે અને અત્યારે વાગ્યા છે 9:30. અત્યારે પાછળ જુઓ તે કુંભલીનું મંદિર છે અને આવો એની જે જૂના મંદિરો છે, બાંધકામ જૂના, તે બતાવું. મિત્રો, આપ જે પાછળ મંદિર જોઈ રહ્યા છો તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલ કુંભલી ગામ છે તેની નજીક આવેલું નવલખા મંદિર છે. અને 12મી સદીનું આ જૂનું મંદિર આવેલું છે. 12મી સદીના સોલંકી વંશના રાજાઓએ આ મંદિરનું નિર્માણ કરેલું હતું અને તે સમયમાં 12મી સદીના સમયમાં 9 લાખ રૂપિયા જેવી માતબર રકમથી આ મંદિરનું નિર્માણ થયેલું હતું. આવડી મોટી રકમ તે સમયમાં વપરાયેલી હતી અને એટલા માટે તેના રાજવી કુટુંબે આ મંદિરને નવલખા મંદિર તરીકે નામકરણ કરેલું. એટલે ગુમલી ગામની અંદર આવેલું આ નવલખા મંદિર છે. આવો આપણે એની મુલાકાત લઈએ. અત્યારે અમે કુંભલી ગામ છે ત્યાં જે નવલખા મંદિર છે તે નવલખા મંદિરની સામે પર્વત પર એક આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં અત્યારે જઈ રહ્યા છે. અને આખી સીડી છે, 500-600 પગથિયાની સીડી છે. એ સીડી ચડી અને ચડવું પડે, ધીમે ધીમે ચડતા જાય, થાક લાગે છે પણ ચડીએ છીએ. તો મિત્રો, હવે આશાપુરા માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ ઉપર અને હવે દર્શન કરવા જાય પહેલા અહીંથી જે નીચેનો નજારો છે એ તમને બતાવું. આખું આ નીચે બરડાના ડુંગરમાં નીચે તળેટી છે અને આપ આ નીચે જે મંદિર જોઈ રહ્યા છો
આ તે કુંડલીનું નવલખા મંદિર છે અને આખો બરડો ડુંગર જે જોરદાર અત્યારે ચોમાસાની સિઝનમાં દેખાય છે. તો ચાલો આશાપુરા માતાજીના દર્શન કરીએ. ચાલો મિત્રો, હવે આશાપુરા માતાજીના દર્શન કરી લીધા ને હવે અહીંથી બરડા ડુંગરની અંદર જંગલમાં સોનકંસારી કરીને એક જગ્યા છે મહાદેવનું મંદિર, તે જંગલ વિસ્તારની અંદર જઈ રહ્યા છીએ. એટલે અહીંયા રસ્તો તો નથી પણ આ કેડીએ ને કેડીએ જંગલમાં હલીને જવું પડશે. એટલે હવે ત્યાં જઈ રહ્યા છીએ. મિત્રો, અત્યારે આવી પહોંચ્યા છે બરડા ડુંગરની અંદર આવેલ એક અદ્ભુત જગ્યાએ જેનું નામ છે સોનકંસારીની જગ્યા. અને અહીં સ્થાપત્ય કલાની બેનમૂન નજારા છે. આમ કહેવાય તો 7મી સદીની અંત અને 8મી સદીના પ્રારંભમાં આ બધા મંદિરો બનેલા છે. આજ સુધી કોઈ પણ વિડીયોમાં ક્યાંય જોવા નહીં મળ્યા હોય તે વિડીયો આપ આ વિડીયોની અંદર જોશો. આવો તમને આ દેખાડું. આ જે મંદિર છે તે સોનકંસારી મંદિરનું 3 નંબરનું મંદિર છે. એમ કહે તો સૈંધવકાલીન સ્મારક છે તે સમયનું આ મંદિરો છે. અને શિખર અને કર્ણકૂટ સાથે માત્ર ગર્ભગૃહ અને વિદ્વાન છે એવા 9મી સદીમાં મધ્યમાં બનેલા આ સૈંધવકાલીન મંદિરો છે. અને બહારની દિવાલોની વચ્ચોવચ્ચ ગવાક્ષ ઉપર છાપરા, બેઠક, ઝરૂખા જેવી રચનાઓ અને દંતાવલીની આખું આકૃતિ બનેલી હોય છે. અને આરબો અને સિંધમાંથી ઘૂસણખોરીના ભાગલાના સૈંધવો મિત્રો કને આશ્રિતો બન્યા હતા ને એમણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 8મી સદીના આરંભથી 9મી સદીના અંત સુધી શાસન કર્યું અને એ સમયમાં આ મંદિરોની રચના કરવામાં આવી હતી. આવો આપણા મંદિરને નિહાળીએ. તો ચાલો મિત્રો, હવે કુંડલીથી નીકળી ગયા છીએ અને હવે બરડા અભયારણ્ય વિસ્તારની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અહીંથી આપણે જઈ રહ્યા છીએ તિલેશ્વર મહાદેવના મંદિરે, જે બરડા અભયારણ્ય વિસ્તારની અંદર આવેલો છે અને કુંડલીથી 12-13 કિલોમીટર દૂર થાય છે. એટલે આખો અભયારણ્ય વિસ્તાર છે, જંગલ વિસ્તાર, તેની અંદર થઈને જે જવું પડે. કાચો રસ્તો છે એટલે આ વિસ્તારમાં હવે આપણે સીધા તિલેશ્વર મહાદેવના મંદિરે પહોંચીએ. મિત્રો, અત્યારે વાગ્યા છે 1:15 અને અત્યારે તિલેશ્વર મંદિરે પહોંચી ગયા છે બરડા ડુંગરની અંદર. બહુ અંદર જંગલમાં થઈને જવું પડે. અત્યારે અહીંનું દ્રશ્ય ચાલો તમે દેખાડો. મિત્રો, અત્યારે અમે તિલેશ્વરથી નીકળી ગયા અને આગળ 15-20 કિલોમીટર દૂર બીજી એક જગ્યાએ આવ્યા છીએ. જે આ પાછળ ડેમ જોઈ રહ્યા છો તે રાણાવાવ તાલુકા પાસે આવેલો ફોડાળો ડેમ છે.
અને બહુ મોટો ડેમ છે. અત્યારે જંગલમાં થઈ અને આ ડેમે પહોંચ્યા છીએ. ડેમ બહુ સરસ મજાનો છે અને બહુ મજા આવે એવી જગ્યા છે. વાગ્યા છે 5:30 અને બધા આખા બરડા ડુંગરના જંગલ વિસ્તારમાં ફરી ફરી અને હવે પાછા જઈ રહ્યા છે જૂનાગઢ. અત્યારે પહેલાં તો ખાગેશ્રીથી કુતિયાણા 16 કિલોમીટર છે ત્યાં જવાનો છું અને ત્યાંથી પછી કુતિયાણાથી જૂનાગઢ 70-80 કિલોમીટર જેવું થાય છે એટલે સીધો નીકળીશ જૂનાગઢ. તો ચાલો હવે અત્યારે નીકળીએ જૂનાગઢ.